જય શ્રી કૃષ્ણ ભક્તજનો આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું જેનું નામ છે રાણી રત્નાવતી તો ચાલો આપણે એ પ્રસંગ સાંભળીએ અરે નાવિક આ શું મછવામાં બેઠેલા મહારાજ માનસી બોલી ઉઠ્યા નાવિકે જવાબ ન આપ્યો એ તો મસવાને સ્થિર રાખવા મથી રહ્યો હતો સામેનો કાંઠો હજી દૂર હતો અને નદીના પાણીના લોટ ઉચળતા હતા માધવસિંહજીની આંખમાં ગભરાટ હતો અને મછવાના પાટિયાને જોરથી પકડીને એ બેઠા હતા એ માંડ માંડ બોલી શક્યા જી તોફાન વધ્યું છે આપણે સામે કાંઠે પહોંચી શકીશું માનસિંહે પોતાના નાના ભાઈને માધવસિંહને પૂછ્યું પૂછનારના અવાજમાં કંપ હતો અને એ કંપને વેગ આપે એવી નિરાશા માધોશીની આંખોમાં ચલકાતી હતી પાણીનું ખેંચાણ જોરદાર હતું મોરા ઉપર બેઠેલા નાવિકના લોખંડ જેવા હાથ ધ્રુજી રહ્યા હતા હાથની તાકાત ઉપર મચવાનો અને મચવામાં બેઠેલા આ રાજવંશીઓનો આધાર હતો પવન ચક્રાવે ચડ્યો હતો ઉછળતા મોજાએ આગળ અને પાછળની આંધી રચી હતી એક જોરદાર ઉચાળો હોય તો આ બધાને ઉથલાવી નાખવા બસ હતો માધોશીએ કહ્યું મોટાભાઈ આપ જાણો છો કે આપણા કુટુંબમાં રાણી રત્નાવતી પ્રભુની પરમ ભક્ત છે તમારા પત્ની જી આપણે એનું એના પ્રભુનું સ્મરણ કરીએ કદાચ આ આપતમાંથી બચી જઈશું લાચાર બની બંનેએ ભક્તદેવી રત્નાવલીનું સ્મરણ કર્યું એ સ્મરણની સાથે જ તેઓ નિવૃત્તિ પ્રભુ પ્રત્યે અભિમુખ થઈ અને એ ભયંકર તોફાનની વચ્ચે બે ભાઈઓના હૈયામાંથી પેલા કદી જાગી નો હતી એવી આрт વાણી પ્રગટી એ વાણી બળવતર થતી જતી જે સદા અપ્રગટ છે છતાં નિત્ય પ્રગટ છે એવા શ્રી ભગવાનને કાને પહોંચી રત્નાવતી જેવી ભક્ત મહિલાના આશ્રયે એની ઓથે રહીને પ્રાર્થના કરનારાઓની પ્રાર્થના ફળે તોફાન શમી ગયું પવનને માયા છંકેલી લીધી મચવો સ્થિર થયો નાવિકના હાથમાં તાકાત આવી સામેનો કાંઠો સ્પષ્ટ દેખાયો મોટાભાઈ પ્રભુએ આપણી પ્રાર્થના સાંભળી માધવસિંહે માનસિંહજીને જાગૃત કર્યા રાજા માનસિંહે આંખો ખોલી એ સ્તબ્ધ બની ગયા આફત દૂર થઈ ગઈ હતી જાણે નવું જીવન પ્રાપ્ત થયું હોય એમ ચારેય તરફ નવા ઉમંગોથી એ જોઈ રહ્યા કાંઠે આવી તેઓએ અશ્વારોહણ કર્યું અને રાજધાનીની દિશામાં અશ્વો દોડાવ્યા ભૈયા આજે નવું જીવન પ્રાપ્ત થયું મારો વિચાર તો રાજધાનીમાં જઈ સૌથી પ્રથમ રાણી રત્નાવતીના દર્શને જવાનો છે એમની શક્તિનો આજે પરિચય થયો નાનાભાઈ માધવશી પોતાની પત્નીના વખાણ સાંભળી પ્રસન્ન થયા મોટાભાઈની હાજરીમાં એ વધુ કંઈ બોલી શક્યા નહીં એ માત્ર સાથમાં ઘોડો દોડવતા રહ્યા મેં સાંભળ્યું છે કે તમે પહેલાં એમને ત્રાસ આપ્યો હતો માધવશીના અહીંયા ઉપર જાણે ચાપકો વીંજાયો એમના દોડતા ઘોડાની ગતિ ધીમી પડી ગઈ એ સાચું છે મોટાભાઈ પછી મને ખૂબ પછાતથાપ થયો તો સારુભાઈ હરિના ભક્તોને કદી દુભવવા નહીં ઘોડા હવે નગરની સમીપ આવ્યા હતા આપણે તો હરીથી દૂર પડેલા જીવો છીએ રાજા માનસિંહે પોતાની વાતને આગળ લંબાવી આપણે માયામાં ફસાયેલા છીએ હરિની કૃપા હોય તો જ સાચા માર્ગે જઈ શકીએ પણ જે કોઈ પ્રભુ પ્રત્યે અનુરાગ સેવી પ્રભુમાં જ ચિત્તપરોવી રહેતા હોય તેની ઉપેક્ષા નહીં કરતા તેને સહાયરૂપ બનવામાં આપણું સૌભાગ્ય રહેલું છે નહીં માધોશિંહે મસ્તક નમાવી સંમતિ આપી અને ખરું જોતા આપણામાં રહેલું ચેતન એ પ્રભુનો જ અંશ છે એ અંશ એની મૂળ રાશિમાં ભણી જવા માટે એ સ્વાભાવિક ક્રિયા છે એ ક્રિયાને રોકવાનો અવિવેક કોઈને શોભા આપે નહીં આ રીતે વિચારીએ તો આપણે સાચા ભક્તોને ખૂબ સહાયક રૂપ થઈ શકીએ રાજમહેલ હવે દ્રષ્ટિગોચર થતો હતો અને ભજન કીર્તનના સુરો સ્પષ્ટ સંભળાતા હતા લોકદ્રષ્ટિએ રાણી રત્નાવતી આપણા કુટુંબમાં કુળ વધુને સ્થાને છે એ ખરું છતાં આપણે ભૂલવું ન જોઈએ કે એ પણ વિશ્વનિયંતનું સંતાન છે પિતા માટે સંતાન તલસાટ અનુભવે એમાં દોષ નથી એના ઉપર અંકુશ મૂકી શકાય નહીં જગતમાં જે વિષમતા જાગી રહી છે એના મૂળમાં માનવે સર્જેલા કેટલાક અકુદરતી અંકુશો છે એ અંકુશો વ્યક્તિના હિતમાં તથા સમષ્ટિના હિતમાં હટાવવા જોઈએ પહેરેગીરોએ અશ્વ છોપી રાજા માનસિંહ મહેલના પગથિયા ચડવા લાગ્યા મોટાભાઈના શબ્દો માધોશી ધ્યાનથી સાંભળતો હતો તમે રાણી રત્નાવતી ઉપરથી પછી અંકુશો હટાવ્યા પરિણામ જોયું ને આ મહેલની આજુબાજુ વિષાદમાં ડૂબેલા ને વિષાદ છરી જાય ને સંતપ્ત હૃદયને શાંતિ મળે એવું વાતાવરણ જામ્યું નથી બંને ભાઈઓ ઠેઠ રાણી રત્નાવતીના આવાસ સુધી

ભાન નથી ભક્તિનો નશો એને ચડ્યો જણાતો હતો અને એ નશામાં એની આંખો ડૂબેલી પડી હતી ચહેરા પર કો અપાર્થિવ તેજ ચમકતું હતું અને એ તે જ પ્રભુની પ્રસાદી રૂપ હતું એ સમજતા રાજા માનસિંહને વાર લાગી નહીં તેણે માધવસિંહને શાંત રહેવાનું સૂચવ્યું બંને ભાઈઓ ધીમા દબાતા પગલે મૂર્તિની સમીપ આવ્યા રાણી રત્નાવતી દેવાભિમુખ હતી બંનેએ પ્રભુની મૂર્તિની ઝાંખી કરી નતમસ્તકે પ્રણામ કર્યા રાજા માનસિંહે બે ડગલા પાછા ભરી નાના ભાઈની વહુને પ્રણામ કર્યા ધન્યતા અનુભવી અને માધવસિંહનો હાથ જાલી પાછા ફરી ગયા બહાર નીકળી રાજા માનસિંહે પોતાનો ઘોડો સંભાળ્યો અને માધવસિંહને ત્યાં રોકી એ પોતાને મહેલે ગયા જતાં જતાં કહ્યું ભાઈ રત્નાવતી માત્ર રાજસ્થાનની નહીં ભારતની શોભા છે એને કોચવતા નહીં એનું મૂલ્ય સમજજો માધવસિંહે તો રાણીનું મૂલ્ય જાણી લીધું છતાં મોટાભાઈના વચનો ઉપર વિચાર કરતો એ ટહેલવા લાગ્યો એને કોચવતા નહીં એ શબ્દો ઉપર વિચાર કરતાં એની નજર સમક્ષ ભૂતકાળ ખડો થવા લાગ્યો નાના મોટા પ્રસંગોની સ્મૃતિ જાગવા લાગી અને એનું હૈયું એને ડંખવા લાગ્યું મોટાભાઈએ કહેલી વાત સાવ સાચી હતી તેણે રત્નાવતીને દૂબવી હતી ખૂબ હેરાન કરી હતી જ્યારે માધોસી દિલ્હીપતિની સેવામાં પડિયા પાથરિયા રહેતા હતા ત્યારે તેણે રાણીના ભક્તિભાવને જુદા અર્થમાં ઘટાવ્યો હતો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રાણીને કહ્યું હતું આ ભક્તિના ઢોંગ રાણીવાસમાં નહીં ચાલે બંધ કરો રાણીએ ગણકાર્યું નહોતું બહુ જ નમ્રતાથી તથા મક્કમતાથી કહ્યું હતું રાજન ઈશ્વરને ભજવામાં કોઈ દોષ નથી ખોટી શંકા કરો નહીં મારા પ્રભુની સેવામાં રત રહેવા આજ્ઞા આપો રાણીની વાત તેણે ગણકારી નહોતી તેણે તો કહ્યું કે રાણીવાસમાં રહેનારે રાણી તરીકે જ રહેવાનું છે સાધુ સંતો સાથે નાચી કુદી રાજવંશીની આબરૂને ધક્કો પહોંચાડવો ન જોઈએ રાણીના હૃદયને આથી આઘાત પહોંચતો પ્રેમથી ભરેલા રાણી હૃદય સરોવરમાં આથી પથ્થર ફેંકાતો અને રાણીનું એ પરમ સૌભાગ્ય હતું કે રાજમહેલમાં કામ કરતી એક દાસી જેને હરિભક્તિનો રંગ લાગ્યો હતો તે રાણીને આશ્વાસન આપતી સાત્વન આપતી રાણીજી હિંમત રાખો ભક્તિનો પંથ કાટાળો છે એ માર્ગ કે વિઘ્નો તો અસંખ્ય છે પરમાત્માની કૃપા રજને પામવી હોય તો ચામડી કઠન રાખવી પડશે નિંદા ટીકા અને અપમાન ક્ષણે ક્ષણે સહન કરવા પડશે એકવાર પ્રભુની રૂપમાં ધોરીની જ્યારે ઝાંખી થઈ જશે ત્યારે ભોગવેલા દુઃખો કષ્ટો નહીવત જણાશે દાસી મનને ઝાંખી ક્યારે થશે રાણી પૂછતી પ્રભુ પ્રેમની માયા વધારો રાણી એ પ્રેમ જ નિર્મળ નિર્ભળ પ્રેમ જ તમને પ્રભુની ઝાંખી કરાવશે રાણીને બરાબર ચોટ લાગી ગઈ હર્ષ્વાસે પ્રભુનું નામ રટવા લાગી એ પ્રત્યેક પળ પ્રભુ સેવામાં ગાળવા લાગી એની આંખો પ્રભુ દર્શન માટે જ ઝંખી રહી એની ઈચ્છા આકાંક્ષાઓ પ્રભુ તરફ ઢળી અને પછી તો એ લગ્ન એટલી તીવ્ર બની કે રાણી છે એ વાતની પણ એ ભૂલી ગઈ રાણીના પતિ માધવશીથી આ સ્થિતિ સહન થઈ નહોતી એના ક્રોધે માજા મૂકી અને એક દિવસ તો રાણીને મારી નાખવા રાણીનો અંત લાવવા તેણે કર્મચારીઓ સાથે મંત્રણા કરી રાજ દરબારના કર્મચારીઓ એ તો ઊંચી નીચે આંગળી પ્રમાણે નાચનારા ખુશામત ખોરો પામર મનોદશાને વરે લાવો તેઓએ તો રાજાને સલાહ આપી સંગ્રહાલયમાં જે મહાવિકરાળ સિંહ છે તેને રાણીના આવાસમાં એકલો છોડી મૂકવો એ રાણીને મારી નાખશે લોકો શું કહેશે રાજાને લોક ડર લાગ્યો કહીશું કે સિંહ અચાનક પાંજરામાંથી ચૂટી ગયો હતો આ યોજનાનો અમલ પણ થયો રાણી તો પ્રભુ સેવામાં તલ્લીન હતી એના હૃદયમાં કો અલૌકિક આનંદ ઉછળી રહ્યો હતો નેત્રોમાં પ્રેમના આંસુ હતા પિંજરામાંથી છૂટેલો સિંહ સલગો મારતો ગર્જના કરતો મહેલમાં ઘૂસ્યો ઘણે વખતે એને સ્વતંત્રતા છાપડી હતી એની તાકાતને મોકળાશ મળી હતી માણસોએ એને પાંજરામાં પૂરી આજ સુધી ખૂબ હેરાન કર્યો હતો માટે એનું વેર લેવા સામે મળે તેને ચુંદી નાખવા કચડી નાખવા એક ઝટકે કોળીઓ કરી જવા સિંહ ઉતાવળો બન્યો હતો સિંહને આવતો જોઈ દાસદાસીઓ જીવ લઈને નાઠ્યા કોઈએ રાણી રત્નાવતીને દૂરથી ચેતવી રાણી સિંહ આવે છે ઝટ જટ નાસી ચૂંટો પણ રત્નાવતી ઉપર કોઈ અસર થઈ નહીં ભય તો તેણે પ્રભુને ચરણે મૂક્યો હતો માનવ પ્રાણી પંખી બધામાં પ્રભુનો અંશ છે એવું માની એમના પ્રત્યે એ સહાનુભૂતિ ધરાવતા રાણીએ જીવ બચાવવા પ્રયત્ન કર્યો નહીં તેણે કહ્યું સિંહ તો ભગવાન શ્રી રૂપ ભલે આવે હું તો એમની પ્રેમ ભાવે ને ભાવે પૂજા કરીશ પૂજા સામગ્રી હાથમાં લઈ રાણી સ્વચ્છતાથી ઉમંગથી આંખોમાં અમૃત ચાટતી આગળ વધી દૂર સુરક્ષિત સ્થળે ભરાઈ રહેલા નોકર ચાકરો આ જોઈ કકળાટ કરી રહ્યા રાણી અબઘડી કાળનો કોળિયો બની જશે પણ રાણી તો પૂછતી હતી ક્યાં છે પ્રહલાદનો સ્વામી પળમાં રાણીની નજરે ડાલામથો સિંહ દેખાયો અંગારા ખેરવતી એની આંખો દેખાય એના દેહમાં વીજળીની ચમક દેખાય તરાપ મારવાની અધિરાય પણ જોઈ આ જ નૂરશી સ્વરૂપ હું ધન્ય થઈ ગઈ રાણી આગળ વધી સિંહની સમીપ આવી પ્રણામ કર્યા પુષ્પોની માળા પહેરાવી તિલક કર્યો આરતી ઉતારી પ્રાર્થના કરવા લાગી સિંહ સિંહ રહ્યો એની ક્રૂરતા અદ્રશ્ય થઈ ગઈ હતી સિંહને રૂપે એ તો શ્રી પ્રભુ જ હતા રાણીએ આંખો ભરીને રૂપના દર્શન કર્યા સિંહ શાંત બેસી રહ્યો તેણે ન પંજા લંબા કર્યા ન નહોર બહાર કાઢ્યા ન ગર્જના કરી ન ઘૂંઘવાટ કર્યો રાણીની પૂજાનો શિકાર કરવા જ જાણે એ આવ્યો હોય એમે સ્થિર બેસી રહ્યો અને રાણીએ જ્યારે એના ચરણોમાં મસ્તક નમાવ્યું ત્યારે આશીષ આપી એ જતો રહ્યો દૂરથી આ જોનાર તો આભા બની ગયા હતા સિંહ બહાર ગયો અને છુપાયેલા નોકરોના ખોળિયામાં જીવ આવ્યો બધા દોડીને રાણીના ચરણોમાં પડ્યા માધોસિંહે પણ આ જાણ્યું અને એનો વહેમ દૂર થયો રાણીના આવાસે આવવા દોડ્યો રસ્તામાં ચમાચાર મળ્યા કે સિંહે રાણીના ખંડમાંથી બહાર નીકળી જે લોકોએ રાજાના કાન ખોટી રીતે ભંભેર્યા હતા તેમનો નાશ કર્યો હતો માધોશી પરિણામ વિપરીત આવે તે પહેલાં પત્ની પાસે પહોંચી ગયો અને તેણે માફી માગી સૌ જીવો પ્રત્યે સમદૃષ્ટિ રાખતી રાણીએ તો તુરંત માફી આપી પણ માધવસિંહના હૈયામાંથી રાણીને દુભવ્યાનો ડંખ ગયો નહીં એ પ્રસંગ યાદ આવતો ત્યારે માધવસિંહ ઢીલો પડી જતો એને કોચવતા નહીં એ રાજા માનસિંહે મોટાભાઈને કહ્યું ત્યારે માધવસિંહને ફરી ભૂતકાળ યાદ આવી ગયો એ ફરીથી રાણી રત્નાવતી પાસે જવા લાગ્યો ધીમે પગલે એને સંપૂર્ણ માન સાથે આંખમાં આંસુ ઉમેરીને જય શ્રી કૃષ્ણ